हमारे पीएन न्यूज चैनल जो आ चैनल सब्सक्राइब करो, त्यार बाद बेल आइकॉन क्लिक करो। તાલુકા મથક ઉમરેઠમાં હાલ પક્ષ પલટો કાર્યક્રમ ચાલી રહ્યો છે। ઉમરેઠમાં કોંગ્રેસ પછી એનસીપીમાં પણ ભંગાણ પડવા જઈ રહ્યું છે। સૂત્રો દ્વારા મળતી પાક્કી માહિતી મુજબ ઉમરેઠ નગરપાલિકાના ગત ઇલેક્શનમાં એનસીપીએ 2 સીટ મેળવી હતી। ગઈકાલે કોંગ્રેસના 5 સભ્યોએ પક્ષમાંથી રાજીનામું આપી દીધા પછી વધુ 2 સભ્યો પણ ભાજપમાં વટલાઈ રહ્યાની ખબર સૌ પ્રથમ પીએન ન્યૂઝે આપી હતી। જે 2 નામ ગુપ્ત રાખવામાં આવ્યા છે તેમાંથી 1 અપક્ષ અને 1 એનસીપીનો સભ્ય ભાજપમાં પ્રવેશ કરી રહ્યો છે। આ સભ્યને મળવા આવેલ પ્રદેશ કક્ષાના એનસીપીના નેતાથી દૂરી બનાવી રાખી હોવાની વાત હતી। એનસીપીનો 1 સભ્ય ભાજપમાં પલટી મારી રહ્યો હોવાનું ચિત્ર સ્પષ્ટ બન્યું છે। જો તેમ થશે તો ઉમરેઠ નગરપાલિકામાં ભાજપની સંખ્યા વધીને 24 થશે, જ્યારે વિપક્ષની સંખ્યા માત્ર 4ની બની રહેશે। આમ થતાં કોંગ્રેસ મુક્ત ઉમરેઠ બનવા જઈ રહ્યું છે।